అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వరకాతు. ధోరణం సామాజిక విజ్ఞాన్ పాఠ 8 એનો ભાગ 2 રાજ્યના બંધારણનું ઘડતર અને એના લક્ષણો. વિદ્યાર્થીની મિત્રો, આપણે આગળ પાઠ 8ના ભાગ 1માં આપણે જોયું હતું કે બંધારણ એટલે શું, બંધારણનું મહત્ત્વ શું છે, બંધારણનું ઘડતર કેવી રીતે થયું છે. આ ઉપરાંત બંધારણની શરૂઆત, આમુખનું મહત્ત્વ, આમુખના જે 3 આધારસ્તંભો છે એના વિશે આપણે ભાગ 1માં અભ્યાસ કર્યો છે. હવે આપણે જોઈશું ભારતમાં બંધારણના મુખ્ય એટલે કે મૂળભૂત લક્ષણો. બરાબર, 26મી જાન્યુઆરીએ બંધારણના મૂળભૂત જે લક્ષણો છે એમાં આપણે જાણીએ છીએ કે 26મી જાન્યુઆરી ઈસવીસન 1950માં 50ના દિવસથી વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ એવા ભારતના લિખિત બંધારણની શરૂઆત થઈ, એટલે કે એ અમલમાં આવ્યું. બરાબર, તો આ જે ભારતનું બંધારણ છે એને કેટલાક વિશિષ્ટ અને કેટલાક મૂળભૂત લક્ષણો આપવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો એ સમજી લો વિદ્યાર્થીનીઓ કે લક્ષણ એટલે શું. તો એક રીતે જોવા જઈએ તો લક્ષણ એટલે કે એની ઓળખાણ. બરાબર ને વિદ્યાર્થીનીઓ, કે લક્ષણ કોને કહેવાય? ભાઈ દાખલા તરીકે મારે હવે કોઈ ક્લાસમાં મારે કોઈ વિદ્યાર્થીનીનું કામ હોય, બરાબર, અને હું બોલાવું પણ એનું નામ ન જાણતી હોઉં તો હું તમને શું કહીશ કે ભાઈ ફલાણી ફલાણી બેન્ચ પર બેસે છે, આવા કલરનું બેગ લઈને આવે છે, બરાબર, કે ભાઈ આંખમાં કાજલ નાખીને આવે છે, કે ભાઈ 2 ચોટલા વાળે છે. એવી રીતે હું એના જે ઓળખાણ છે તે આપીશ, તો એના આધારે આપણે એને ઓળખી લઈશું. બરાબર ને, તો એવી રીતે બંધારણના પણ કેટલાક મૂળભૂત લક્ષણો છે, એટલે કે બંધારણના લક્ષણો એટલે કે એની ઓળખાણ છે. તો બંધારણના કેટલાક 14 જેટલા લક્ષણો છે જેનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાનો છે. સૌથી પહેલાં આપણે જોઈશું બંધારણનું પહેલું લક્ષણ છે કે બંધારણ એક લિખિત દસ્તાવેજ છે. તો આખા વિશ્વમાં બ્રિટન અને ઇઝરાયલ એ 2 જ એવા દેશો છે કે ત્યાંનું એટલે કે ત્યાંનું જે બંધારણ છે એ લેખિત નથી. એ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશો એવા છે કે જેમનું બંધારણ કેવું છે, લેખિત સ્વરૂપે છે. કારણ કે ભારતની સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિને કારણે અને પહેલાંનો ભારતનો જે ઇતિહાસ છે કે ભાઈ જેમાં જુદા જુદા રાજા મહારાજાઓ હતા, અંગ્રેજો ભારતમાં આવ્યા, લડાઈ એ બધું ચાલતું હતું, એને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ આ જે બંધારણ છે આપણું એને લેખિત રાખવાનું વધારે યોગ્ય માન્યું. શા માટે? કારણ કે કદાચ એવું બની શકે કે જો બંધારણ લેખિત ન હોય તો હોઈ શકે કે આવનારા સમયમાં કોઈક એવા હોય કે જેને કારણે બંધારણમાં ચેડા કરવામાં આવે, એટલે કે બંધારણમાં છેડછાડ કરવામાં આવે, બંધારણમાં પોતાની મનમરજીથી સુધારો ન થઈ શકે, એના માટે બંધારણને લેખિત રાખવામાં આવ્યું છે. બીજું આપણે બંધારણનું લક્ષણ જોઈશું, તે છે બંધારણનું કદ. ભારતનું જે બંધારણ છે એ 22 ભાગોમાં વહેંચાયેલું છે, 395 જેટલા આર્ટિકલ્સ છે એટલે કે અનુચ્છેદો છે, અને હાલમાં ભારતમાં 12 પરિશિષ્ટો છે. ભારતનું જે બંધારણ છે એમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની શાસન વ્યવસ્થા કેવી રીતે ચલાવવાની, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આંતરસંબંધો કેવા હોવા જોઈએ, લોકોના મૂળભૂત હકો, લોકોની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની બધી બાબતોની જે જોગવાઈ છે એ બંધારણમાં કરવામાં આવેલું છે. અને આ બધી એટલી બધી વિશદ જોગવાઈ એટલે કે એટલી બધી વિસ્તારથી જોગવાઈ કરવામાં આવી છે કે એને કારણે આપણા દેશનું જે બંધારણ છે એ વિશ્વના અન્ય દેશો કરતાં સૌથી વધારે મોટું અને સૌથી વધારે લાંબુ અને વિસ્તૃત બંધારણ બન્યું છે. હવે આપણે આગળ જોઈશું ત્રીજું લક્ષણ છે, એ છે એક જ નાગરિકત્વ. હવે આપણે જુઓ, અત્યારે આપણે ભારતમાં રહીએ છીએ તો આપણે બધા ભારતીય કહેવાઈએ છીએ. બરાબર ને, આપણે ગુજરાતમાં રહીએ અને ભારતમાં રહીએ તો આપણે એવું કહેવાઈએ છીએ કે ગુજરાતી ભારતીય, અથવા મહારાષ્ટ્રમાં રહેતો હોય તો એવું કહેવાય કે મરાઠી ભારતીય. ના, કારણ કે આપણને એક જ નાગરિકત્વ મળ્યું છે. જ્યારે અમેરિકા એક એવો દેશ છે કે જેમાં દરેક વ્યક્તિને 2 નાગરિકત્વ છે, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું પણ નાગરિકત્વ. એટલે આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતી ભારતીય એવું કહેવાય,
પણ આપણા દેશમાં એવી કોઈ વ્યવસ્થા નથી. આપણા દેશમાં તો શું છે, આપણા દેશમાં તમામ ભારતના નાગરિકોને એક જ નાગરિકત્વ આપવામાં આવેલું છે, અને એ શું છે, ભારતીય. એટલે આપણા બધાની નાગરિકતા શું છે, ભારતીય. બરાબર. ભારતમાં ફક્ત જમ્મુ અને કશ્મીર રાજ્યના લોકો એવા છે કે જે બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક છે એ લોકો ભારતના વાસીઓ છે એટલે ભારતનું, અને બીજું છે એ લોકો જમ્મુ કશ્મીરમાં રહે છે એટલે જમ્મુ કશ્મીરનું. બરાબર. ચાલો ત્યાર પછી હવે આપણે ચોથું લક્ષણ જોઈશું, એ છે મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર. ભારત એક રાજ્યોનો સંઘ છે, એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ. જુદા જુદા રાજ્યો ભેગા મળ્યા છે અને એનો એક સંઘ, એનો એક દેશ બન્યો છે જેને ભારત કહેવામાં આવે છે. એટલે કે ભારત એક સંઘીય રાજ્ય છે. ભારતનો જે કેન્દ્ર સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો જે સંબંધ છે ક્યારેય પણ બદલી શકાય નહીં એવું કાયમી રીતે બંધારણમાં લેખિત સ્વરૂપે લખવામાં આવ્યું છે, એટલે સ્પષ્ટતા એની કરી દેવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક જે રાજ્યો છે એમની વચ્ચે પણ સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે. હવે આ જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની જે વહેંચણી કરવામાં આવી છે એના માટે ત્રણ પ્રકારની યાદી બનાવવામાં આવી છે. યાદી એ ગુજરાતી શબ્દ છે જેને અંગ્રેજીમાં આપણે લિસ્ટ કહી શકીએ. ત્રણ લિસ્ટ બનાવવામાં આવી છે. પહેલી છે કેન્દ્ર યાદી, બરાબર, એટલે કે સંઘ યાદી, કેન્દ્ર સરકારે જે કાર્ય કરવાના છે તે. તો આ જે કેન્દ્ર યાદી છે એની અંદર કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા એ સંસદ એટલે કે કેન્દ્ર સરકાર ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય રીતે ખૂબ અગત્ય ધરાવતા હોય એવા તમામ ખાતાઓ પર, તમામ ક્ષેત્રોમાં સર્વોપરી સત્તા ધરાવે છે કેન્દ્ર સરકાર. બરાબર. બીજી યાદી છે રાજ્ય યાદી. એમાં 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના ઉપર કાયદો ઘડવાની સત્તા કોની છે, રાજ્ય સરકારની છે. એટલે કે રાજ્યોની જે ધારાસભા છે તેમની છે, વિધાનસભાના ગૃહોની છે. શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર વાણિજ્ય વગેરે, રાજ્યને જે સ્પર્શતી જુદી જુદી બાબતો છે કે ક્ષેત્રો છે એમાં રાજ્યને અધિકાર આપવામાં આવ્યા છે. અને ત્રીજું છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયો એટલે કે 47 જેટલી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદો ઘડવાની સત્તા કેટલીક બાબતો એવી છે કે જેમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર પણ ધરાવે છે અને રાજ્ય સરકાર પણ ધરાવે છે. આ ઉપરાંત અમુક બાબતો એવી છે જેમ કે લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન વગેરે જે બાબતો છે એમાં બંનેને, રાજ્યોને અને કેન્દ્રને બંનેને સત્તા આપવામાં આવી છે. આમ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એમની વચ્ચે સત્તાની ત્રણ પ્રકારની વહેંચણી થઈ છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હવે આગળ આપણે જોઈએ શેષ સત્તા. શેષ સત્તા એટલે શું, તો તમે ગણિતમાં વિદ્યાર્થીનીઓ ભણતા જ હશો. કેટલીક રકમ એવી હોય કે જેને આપણે ભાગી ન શકતા હોય, ભાગી નહીં શકતા હોય એટલે કે જેનો ભાગાકાર ન થઈ શકતો હોય, તો એવી જે રકમ છે બરાબર કે જે વધી પડે છે તો એને શું કહેવાય, શેષ, કે જેનો હવે કોઈ ભાગ ચાલવાનો નથી, એને આપણે વેચી શકવાના નથી. તો જે વિષયો એટલે કે એવી બાબત, કેટલીક બાબતો એવી છે કે જેની વહેંચણી થઈ શકી નથી, તો એવી બાબતોનો, એવા વિષયોનો સમાવેશ એમાં થાય છે શેષ સત્તા. બરાબર. કેટલાક વધારાના વિષયો એવા હોય છે કે જેમાં કાયદો ઘડવાની કે એમાં ફેરફાર કરવાની જે સત્તા છે એ કેન્દ્ર સરકારની છે. અમુક જે એ છે, અમુક બાબતો એવી છે કે જેમાં હજુ સુધી વહેંચણી કરી શકાય નથી, બરાબર, તો એવી બાબતોને શેષ સત્તામાં રાખવામાં આવે છે. બરાબર. હવે આપણે પાંચમું જોઈશું, એટલે કે પાંચમું બંધારણનું લક્ષણ જોઈશું, અને એ છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. મિત્રો, આપણા દેશમાં ત્રણ પ્રકારની કટોકટી છે, એટલે કે બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. કટોકટી શબ્દ પરથી તમને ખ્યાલ આવે છે, કટોકટી એટલે ઇમરજન્સીની કોઈ પરિસ્થિતિ હોય કે જેમાં તાત્કાલિક નિર્ણય લેવો પડે, બરાબર ને. તો ત્રણ પ્રકારની કટોકટી હોઈ શકે. પહેલી છે સલામતી વિષયક કટોકટી,
કેટલીક વાર આપણા દેશમાં બાહારથી યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ થાય, એ સશસ્ત્ર આપણા દેશની અંદર જ કોઈ રાજ્યના લોકો એવા હોય કે જે બળવો કરે, બરાબર, તો તે સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાઈ જાય અને એવા સંજોગોમાં રાષ્ટ્રપતિ ઈચ્છે તો એ સલામતી વિષયક કટોકટી લાદી શકે, બરાબર. અને એ કટોકટીમાં શું થાય તો રાજ્યોનું જે શાસન હોય તે રદ થઈ જાય રાજ્ય સરકારનું, અને જે તે રાજ્યમાં કે જે તે પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવે છે, બરાબર. બીજી છે બંધારણીય કટોકટી. બંધારણીય કટોકટી એટલે શું? તો કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગા હોય, બંધારણની જોગવાઈ પ્રમાણે કામ ન થતું હોય, કાયદો હોય પણ લોકો માનતા જ ન હોય, બેફામ રીતે વર્તન કરી રહ્યા હોય, અને એ રાજ્યમાં સરકાર પોતાનું શાસન ચલાવી શકે એમ જ ન હોય, તો એવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા બંધારણીય કટોકટી લાદવામાં આવે છે અને એ રાજ્યમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવે છે. ત્રીજી કટોકટી છે નાણાકીય કટોકટી. સતત ભાવ વધારો થતો હોય અને એને કારણે નાણાંનું જે મૂલ્ય છે એ ઘટી જતું હોય. નાણાંનું મૂલ્ય કેવી રીતે ઘટે બેટા? તો દાખલા તરીકે ભાવ, આપણે 10 રૂપિયાની આજે 10 વસ્તુ 10 ચોકલેટ લઈ શકતા હોય તમે, બરાબર. હવે ભાવ વધારો એટલો વધવા માંડ્યો કે હવે 20 રૂપિયાની 10 આવે છે, પછી 30 રૂપિયાની 10, પછી તમે 10 રૂપિયાની નોટ લઈને જાઓ ને તો વેપારી હાથમાં જ નહીં લે કે આ 10 રૂપિયાનું કશું આવવાનું નથી. એટલે 10 રૂપિયાની નોટનું મૂલ્ય શું થઈ ગયું? 0, એનું મૂલ્ય થયું નહીં, બરાબર ને. તો આમ નાણાંનું મૂલ્યમાં ધોવાણ થતું હોય, નાણાંનું મૂલ્ય ઝડપથી ઘટી રહ્યું હોય, એવા સમયે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આ જે ત્રણેય પ્રકારની કટોકટી છે એમાં આપણો જે દેશ છે એ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે કે રાજ્યોની જે તે રાજ્યમાં આવી કટોકટી લાદવામાં આવી હોય એ રાજ્યની રાજ્ય સરકારની સત્તા સ્થગિત કરી દેવામાં આવે છે, રોકી દેવામાં આવે છે અને ત્યાં રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું આ છઠ્ઠું લક્ષણ છે, એ છે દ્વિગૃહી પ્રથા. દ્વિગૃહી, દ્વિ એટલે કે બે, ગૃહ એટલે ગૃહ, બરાબર, એટલે કે બે પ્રકાર. તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કે જેમના દ્વારા લોકસભા બનાવવામાં આવી છે, બરાબર. આપણા દેશમાં સંસદ દ્વિગૃહી છે, સંસદના બે ગૃહો છે, ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે લોકસભા. ભારતની સંસદના બે ગૃહો છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, લોકસભા અને રાજ્યસભા. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે લોકસભા. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામ પર અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચલાવવામાં આવે છે, પણ હકીકતમાં તો બધી જ સત્તા વડાપ્રધાન અને એમના આગેવાની હેઠળનું પ્રધાનમંડળ ભોગવે છે. રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે અને એના એક તૃતીયાંશ સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થઈ શકતું નથી. રાજ્યસભાની સત્તા પણ પ્રમાણમાં કેવી છે? ઓછી છે. અને લોકસભાની સત્તા એ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, એની મુદત 5 વર્ષની જ હોય છે અને 5 વર્ષ પછી નવેસરથી લોકસભાની રચના કરવામાં આવે છે, બરાબર. અને લોકસભામાં જે બહુમતી ધરાવતો પક્ષ હોય એના નેતાની નિમણૂક એ રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે કરે છે, બરાબર. હવે આપણે આગળનું 7મું લક્ષણ જોઈશું, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, બરાબર. આપણા ભારતમાં બંધારણની જોગવાઈ અનુસાર ભારતમાં એક સળંગ ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. સ્વતંત્ર એટલે કે કોઈના હાથ નીચે દબાયેલું ન હોય, નિષ્પક્ષ એટલે કોઈનો પક્ષપાત નથી કરતું અને એકીકૃત એટલે સળંગ જોડાયેલું હોય. તે તો આપણે જાણીએ છીએ કે ભારતમાં ભારતની બધી જ અદાલતોની ટોચ પર છે સર્વોચ્ચ અદાલત, એના પછી વચ્ચે આવે છે વડી અદાલત જે રાજ્ય કક્ષાએ આવે છે અને નીચે જિલ્લા કક્ષાએ આવે છે તાબાની અદાલતો. એટલે આપણે ત્યાં ત્રિકોણ બને છે, જેની ત્રિકોણની ટોચ પર છે સર્વોચ્ચ અદાલત, એની પછી મધ્યમાં છે વડી અદાલત જે રાજ્યમાં હોય છે અને નીચે તળિયામાં આવે છે તાબાની અદાલતો અને જિલ્લા કક્ષાની તાબાની અદાલતો અને કેટલીક વિશેષ પ્રકારની અદાલતો. ન્યાયતંત્ર એ કારોબારીથી સ્વતંત્ર છે, કોઈ પણ પ્રકારે કારોબારીથી ન્યાયતંત્ર દબાયેલું નથી અને તમામ જે વિવાદો છે કે કાયદાના અર્થઘટન છે એના ઉકેલની અંતિમ અને છેલ્લી સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી હોય છે. ન્યાયતંત્ર જે છે
એ બંધારણનું રક્ષક છે અને એનું વાલી છે. વાલી એટલે શું? એટલે કે બંધારણનો વાલી એટલે શું? એમ તો બંધારણનો વાલી એટલે શું? તો કેટલીક વાર એવું થાય કે સંસદ દ્વારા બંધારણનો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે, એટલે કોઈ કલમનું ઉલ્લંઘન કરીને કાયદો ઘડવામાં આવે, તો તરત જ જે ન્યાયતંત્ર છે એ બંધારણની કલમનું રક્ષણ કરે છે અને કાયદાને બરખાસ્ત કરે છે, એટલે કે એનો બચાવ કરે છે. તો એને શું કહેવાય? વાલી. તમારા વાલી પણ તમારો બચાવ કરવા આવે છે ને, એવી રીતે, તો એને શું કહેવાય? બંધારણનું વાલી. હવે આપણે આગળ જોઈએ, આઠમું લક્ષણ છે બંધારણમાં સુધારો. મેં તમને આગળ ભાગ એકમાં પણ કહ્યું હતું કે હું તમને વિસ્તૃત આમાં સમજાવું છું. બંધારણનો સુધારો ત્રણ પ્રકારે થઈ શકે. પહેલું છે કે કેટલીક વાર સંસદના હાજર સભ્યો અને મત આપતા જે સભ્યો છે એમની સાદી બહુમતીથી, એટલે કે જે બહુમતીમાં હોય એનાથી સુધારો કરી શકાય. બીજું છે, કેટલીક વાર બંધારણના બંને સંસદના જે બંને ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા, એમની કુલ સભ્યો હોય, એમની બહુમતી અને હાજર સભ્યો અને મત આપતા સભ્યોની બે તૃતીયાંશની બહુમતી હોય તો એનાથી થઈ શકે છે. અને ત્રીજું છે, કેટલીક વાર સંસદના બંને ગૃહોની સભ્ય સંખ્યાની બહુમતી, હાજર અને મત આપતા સભ્યોની બહુમતી, આ ઉપરાંત અડધા કરતાં વધારે રાજ્યોની વિધાનસભાના ગૃહોની મંજૂરી પણ જરૂર છે. એ રીતે આ ત્રણ પ્રકારે બંધારણમાં સુધારો થઈ શકે છે. આગળ આપણે નવમો પ્રકાર જોઈશું, નવમું લક્ષણ જોઈશું, એ છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. મેં જે તમને મેં ભાગ એકમાં સમજાવી દીધું છે કે ભારતમાં 18 વર્ષથી ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, આવક, કોમ, મિલકત, જન્મસ્થાન વગેરે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મુક્ત રીતે તમામ વ્યક્તિને ન્યાય એટલે કે મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે. આગળ આપણે જોઈશું દસમું લક્ષણ છે ધર્મનિરપેક્ષતા, એટલે કે બિનસાંપ્રદાયિકતા. એ પણ તમને મેં આગળ સમજાવેલું છે કે ભારતનો પોતાનો કોઈ રાજ્ય ધર્મ નથી. ભારતમાં તમામ ધર્મના લોકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર રહી શકે છે અને પોતાની પસંદગીનો ધર્મ અપનાવી શકે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ 11મું લક્ષણ છે અદાલતી સમીક્ષા. સંઘ અને રાજ્ય એ પોતાના કાર્યક્ષેત્રમાં જે કાંઈ કામ કરે છે એ યોગ્ય રીતે કરે છે કે નહીં તેનું જોવાનું કામ કોનું છે? અદાલતને, એટલે કે મોનિટરિંગ કરવાનું એને કામ આપવામાં આવ્યું છે. બરાબર ને? સંસદે કે ધારાસભાએ જે કાયદા ઘડ્યા છે એ બંધારણ સાથે સુસંગત છે કે નહીં એ જોવાનું કામ કોણ કરે છે? અદાલત. અને કેટલીક વાર એવું થાય કે એ લોકો જે કાયદા ઘડે છે, સંસદ કોઈ કાયદો ઘડી નાખે કે ભાઈ ચાલો હવે એવો કોઈ કાયદો હોય કે જેને કારણે આપણા મૂળભૂત હકોનો ભંગ થતો હોય, આપણા જે 6 મૂળભૂત હકો છે એમાંથી એકનો ભંગ થતો હોય, તો એ કાયદાને અદાલત જોઈને પછી શું કરી શકે છે? રદબાતલ કરી શકે છે. બરાબર? તો અદાલત શું કરે છે? સતત સંસદના અને રાજ્યના જે કાર્યક્ષેત્ર હોય છે એની ઉપર નજર રાખે છે. 12મું લક્ષણ છે મૂળભૂત હકો અને ફરજો. ભારતના જે લોકો છે એ પોતે ભારતમાં રહીને એક ઉમદા વ્યક્તિ તરીકે પોતાનો વિકાસ કરી શકે એના માટે એમને કુલ 6 જેટલા મૂળભૂત હકો આપવામાં આવેલા છે. એ 6 મૂળભૂત હકો તમને પાઠ 9માં આવે છે વિશાળ વિસ્તૃત, ત્યારે આપણે એની સમજીતું મેળવીશું. અને ભારતમાં આ જે 6 હકો છે, મૂળભૂત હકો છે, એમાં બંધારણીય ઈલાજોનો હક છે, જેમાં 6થી બંધારણીય ઈલાજોનો હક પણ છે, અને આ ઉપરાંત શિક્ષણનો હક આપવામાં આવ્યો છે, જેમાં 6થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે દરેક નાગરિક પોતે જવાબદાર નાગરિક તરીકે વર્તન કરી શકે અને દેશને વિકાસ તરફ આગળ લઈ જાય એના માટે એને કેટલીક મૂળભૂત ફરજો પણ આપવામાં આવેલી છે. 13મું લક્ષણ છે ભારતના બંધારણનું, એ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. નામ પરથી જ ખ્યાલ આવે છે કે લોકો, દરેક રાજ્યએ પોતાનો વહીવટ કેવી રીતે કરવાનો છે, રાજ્યએ પોતાનું શાસન કેવી રીતે ચલાવવાનું છે એનું માર્ગદર્શન આપનારા સિદ્ધાંતોને શું કહે છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કોઈ પણ રાજ્ય આ સિદ્ધાંતોને પાલન કરવા માટે બંધાયેલું હોતું નથી. ફક્ત એ આ સિદ્ધાંતો એ રાજ્યોને શું આપે છે? માર્ગદર્શન આપે છે.
અને 14મું અને છેલ્લું લક્ષણ છે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. સમાજના જે પછાત વર્ગો છે અને પછાત જાતિઓ છે એમના વિકાસ માટે, એમને બીજી બધી જાતિઓ સાથે ભેળવવા માટે, એમને સક્ષમ બનાવવા માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે. સરકારી નોકરીઓમાં એમને શિક્ષણ સંસ્થામાં, સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે કેટલીક અનામત એમના માટે બેઠકો રાખવામાં આવેલી છે. બરાબર, પછાત જાતિઓના જે બાળકો છે એમને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો અને ફી માફી આપવામાં આવે છે, જેને એના માટે બંધારણમાં હકારાત્મક ભેદભાવ કે રક્ષણાત્મક ભેદભાવ પણ મૂકવામાં આવ્યો છે. તમને એવું થશે કે આપણે બંધારણમાં તો સમાનતાનો હક છે, એટલે કે બધાને સમાન રીતે રાખવાનો હક છે, તો શા માટે આ જાતિઓને ફી માફી કરવામાં આવી, શિષ્યવૃત્તિ આપવામાં આવી? કારણ કે એ જાતિઓ એ પહેલાંના સમયથી, પ્રાચીન કાળથી પછાત અવસ્થામાં હતી. તો ભારતના દરેક નાગરિકને એ ભારતની જે પછાત જાતિઓ છે એમને ભારતના દરેક નાગરિકની સમકક્ષ લાવવા માટે એમને હકારાત્મક ભેદભાવ, એટલે કે એમની સાથે આવી રીતે છૂટછાટો આપવામાં આવી છે, જેને આપણે હકારાત્મક દ્રષ્ટિએ લેવાની છે, અથવા તો એમને રક્ષણ આપવા માટે આવો ભેદભાવ કરવામાં આવેલો છે. તો ચાલો વિદ્યાર્થીનીઓ, અહીંયા આપણા બંધારણના 14એ 14 તમામ લક્ષણ પૂરા થઈ ગયા. આશા રાખું છું કે તમને આખા ભારત, આખા જે પાઠ 8 છે એમાં સમજ પડી હશે. હવે આપણે નવા પાઠ સાથે ફરીથી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.